લર્નિંગ શબ્દ અથવા પદ પ્રયોજાતું જોવા મળે છે. સીડેકના શરદ ચંદ્રબાબુ કે જે હૈદરાબાદ સીડેકના અધ્યક્ષ છે એ જણાવે છે કે ઈ લર્નિંગ એ કોઈપણ સમયે અને સ્થળે ઉચ્ચ મૂલ્ય સંકલિત અધ્યયન પૂરું પાડતી અધ્યયન સેવાઓ અને તકનીકીનું સંમિશ્રણ છે, જેમાં સ્ત્રોતો, આંતરક્રિયાત્મકતા, સિદ્ધિ આધાર અને સુઆયોજિત અધ્યયન પ્રવૃત્તિઓનું સંમિશ્રણ છે. તે અધ્યયન પ્રક્રિયાને સમૃદ્ધ બનાવવા, શૈક્ષણિક મૂલ્ય પ્રાપ્ત કરવા અને વિશાળ વૈવિધ્યવાળા અધ્યયનના વ્યાપ વિશ્વ સુધી લઘુત્તમ ખર્ચથી પહોંચવા માટે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એટલે કે ઈ લર્નિંગ એક એવી પ્રક્રિયા છે કે વિશાળ વૈવિધ્યવાળું આખું વ્યાપ વિશ્વ સમગ્ર વર્લ્ડના વિદ્યાર્થીઓને એ ઓછામાં ઓછા ખર્ચે અધ્યયન માટે સાંકળે છે અને તેને ઉચ્ચ શિક્ષણ આપવાનું, જેમ કે કદાચ કોઈ બુકમાં અથવા કોઈક અધ્યાપક નબળો હોય તો વિદ્યાર્થીને માહિતી નબળી મળે છે, પરંતુ અહીં જે મટીરિયલ છે કે સામગ્રી છે એ ઉચ્ચ કક્ષાની હોવાથી એ બધા જ વિદ્યાર્થીઓ માટે સારી રીતે અનુકૂળ બની રહે છે અને પરિણામે જે શિક્ષણ છે એ ગુણવત્તાવાળું બની રહે છે. ભારત સરકારના આઈટી મંત્રાલયના સેક્રેટરી રાજીવ રત્નશાહ જણાવે છે કે સમગ્ર વિશ્વમાં ઈ લર્નિંગને અધ્યેતા કેન્દ્રી એટલે કે સંપૂર્ણ વિદ્યાર્થી ઉપર આધારિત, વિદ્યાર્થીને માંગને અનુરૂપ જોવામાં આવે છે. તેને સ્વગતિ અધ્યયન પર્યાવરણમાં દૂરવર્તી શિક્ષણ આપવા માટેના અસરકારક પદ્ધતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઈ લર્નિંગ એ દૂરવર્તી શિક્ષણનું જ એક માધ્યમ છે. ઈ લર્નિંગ વિશે રાજા શેખર જણાવે છે કે ઈ લર્નિંગ એટલે અધ્યયન અને અધ્યાપન માટે ઇન્ટરનેટ સહિત માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીનો સરળ ઉપયોગ. એટલે કે ઈ લર્નિંગમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનો, વિડીયો કોન્ફરન્સિંગ, વિડીયો ટેપ, એનિમેશન, ઇમેજીસ આ બધાની સાથે સાથે લાઈવ ટીચર પરફોર્મન્સ, ચેટિંગ આ બધી જ વસ્તુઓનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જે સાથે જણાવેલી આપણે આકૃતિમાં જોઈ શકે છે અને જેનું મુખ્ય કેન્દ્રબિંદુ લર્નર એટલે કે અધ્યેતા હોય છે. વળી એન ગોપાલ જણાવે છે કે ઈ લર્નિંગ એ અધ્યયનનું આયોજન, વિતરણ અને વિસ્તરણ માટે નેટવર્ક ટેકનોલોજીનો ઉપયોગ છે. એટલે કે અહીં આગળ અધ્યયન માટે આયોજન કરવામાં આવે છે, મારે વિદ્યાર્થીઓને કેટલું આપવાનું છે, એનું વિતરણ કેવી રીતે કરવાનું છે, રાષ્ટ્રીય લેવલે, આંતરરાષ્ટ્રીય લેવલે કે સ્થાનિક લેવલે, અને એના વિસ્તરણ માટેનું નેટવર્ક કેવું છે, લેન નેટવર્ક છે, ઇન્ટ્રાનેટ છે, એક્સ્ટ્રાનેટ છે, ઈમેલ દ્વારા કરવું છે, બ્લોગ દ્વારા કરવું છે, ટ્વિટર દ્વારા કરવું છે, ફેસબુક દ્વારા કે કોઈ બીજી અન્ય સોશિયલ વેબસાઇટ દ્વારા મારે શિક્ષણનું માધ્યમ કરવું છે. આમ મિત્રો, આપણે ઈ લર્નિંગની સંકલ્પના વિશે જોયું. હવે યજ્ઞેશભાઈ પુરોહિત આપની સમક્ષ ઈ લર્નિંગના લક્ષણોની ચર્ચા કરશે. દીપ્તિબેને ઘણી બધી સંકલ્પનાત્મક વિભાગ આપણી સમક્ષ પ્રસ્તુત કર્યો છે, એ પરથી આપણે ઈ લર્નિંગના કેટલાક લક્ષણો પણ જોઈએ. એ લક્ષણો ઉપરથી જ આપણને ઈ લર્નિંગ કેટલું અગત્યનું છે એ જાણવા મળશે. આની અંદર સહજ બાબત છે કે ઈ લર્નિંગની અંદર જેટલી બાબતો છે, જેટલું મટીરિયલ છે, એ બધું જ એ અધ્યેતા કેન્દ્રિત હોય છે. આ ઈ લર્નિંગ એ આંતરક્રિયાત્મક છે, એટલે કે આની અંદર જે આંતરક્રિયાઓ છે એને ઘણા બધા પ્રમાણની અંદર આપણે કરી શકીએ છીએ, અને જે ક્લાસરૂમ ઇન્ટરેક્શન હોય છે એ વર્ગના વિદ્યાર્થીઓ વચ્ચે હોય છે, જ્યારે અહીંયા તો ઇન્ટરનેશનલ કક્ષાએ પણ આંતરક્રિયાઓ શક્ય બને છે. આ સક્રિય અધ્યયન છે, એટલે કે વિદ્યાર્થી જે અધ્યયન કરે છે એની અંદર એનો જે રોલ છે એકદમ સક્રિય હોય છે. સહકારી અધ્યયન છે, એની અંદર કોઈ એક વ્યક્તિથી નહીં પણ એક સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, માહિતી છે, આ બધાના સહકારથી અધ્યયન શક્ય બને છે. સંકલિત અધ્યયન છે, સર્જનાત્મક છે, આની અંદર સર્જનાત્મકતા એક અગત્યનું લક્ષણ છે, કારણ કે જે ચીલાચાલુ પદ્ધતિ
વિશે બધા આપણે જાણીએ જ છીએ, પણ ઈ લર્નિંગની અંદર જે આ પદ્ધતિ છે એની અંદર જે સર્જનાત્મક વિભાગ છે એની અંદર કંઈક નવું સર્જન હંમેશા ડગલે ને પગલે અને દરેક ક્લિકે થતું જોવા મળે છે. ઇવેલ્યુટિવ અધ્યયન છે એટલે કે આની અંદર વિદ્યાર્થી જાતે પોતાનું ઇવેલ્યુએશન કરી શકે છે અને આની અંદર જ એક પ્રકારનું ઇવેલ્યુએશન અંદર સમાયેલું જ છે. અધ્યયન સેવાઓ અને ટેકનોલોજીનું સંમિશ્રણ છે એટલે જે અધ્યયન સેવાઓ આપતી સંસ્થાઓ પણ એની અંદર ટેકનોલોજી ઉમેરાય એટલે આ બંનેનું સંમિશ્રણ એ આપણે ઈ લર્નિંગનું એક અગત્યનું લક્ષણ કહી શકાય. માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીનો સરળ ઉપયોગ છે એટલે કે માહિતી અને જે પ્રત્યાયન ટેકનોલોજી છે કોમ્યુનિકેશન માટે જે ટેકનોલોજી અત્યારે અસ્તિત્વમાં આવી છે એ અને માહિતી આ બંનેનો સંમિશ્રણ અહીંયા થાય છે, એનો સરળ રીતે ઉપયોગ થાય છે. અહીં કોઈપણ સમયે કોઈપણ સ્થાને થતી અધ્યયન પ્રક્રિયા છે, અહીંયા તમે ચિત્રમાં પણ આપ જોઈ શકો છો કે કોઈપણ સમયે અને કોઈપણ સ્થાને થતી અધ્યયનની પ્રક્રિયા છે. અહીંયા તમે આંતરક્રિયા પણ જોઈ શકો છો, સહકારી અધ્યયન પણ છે, આ બધા એના અગત્યના લક્ષણો ચિત્ર પરથી સ્પષ્ટ છે. અધ્યયનનું આયોજન વિતરણ અને વિસ્તરણની નેટવર્ક ટેકનોલોજીનો અહીં ઉપયોગ સમાયેલો છે એટલે કે આખા અધ્યયનનું કઈ રીતના આયોજન કરવાનું, એને વિતરણ કેવી રીતે કરવાનું અને જે છે એનું વિસ્તરણ પણ કેવી રીતે કરવાનું, આ બધા બાબતો એ ઈ લર્નિંગના લક્ષણો છે. હવે દીપ્તિબેન આપણને ઈ લર્નિંગના હેતુઓ કેટલાક જણાવશે. મિત્રો, આપણે ઈ લર્નિંગની સંકલ્પના એના લક્ષણો જોયા, પણ મિત્રો કહેવાય છે કે કોઈ પણ કાર્ય ક્યારે પણ હેતુ વગર થતું નથી, તો ઈ લર્નિંગ શા માટે એના પણ કેટલાક હેતુઓ છે, તો ચાલો આપણે હેતુઓની ચર્ચા કરીએ. તો એનો સૌ પ્રથમ હેતુ છે કે જાણકારી અને નિષ્ણાતપણાને સુધારવા. જેમ કે મને ગણિતની અંદર વર્ગમૂળ એટલે શું એની જાણકારી છે, અથવા વર્ગમૂળ કેવી રીતે કરી શકાય એની પદ્ધતિની જાણકારી છે, પણ કદાચ એમાં મારી એક્સપર્ટનેસ નથી, તો એ જાણકારી અને નિષ્ણાતપણાને હું વેબસાઇટ પરના ઘણા બધા વેબ પેજ જોઈને અથવા આવા લાઈવ વિડીયો જોઈ અને એનું ટીચિંગ વધારે સારું કેવી રીતે કરવું અથવા અધ્યયન કેવી રીતે કરવું એ કરી શકાય છે. તો આ સૌથી એનો અગત્યનો હેતુ છે. ત્યાર પછીનો હેતુ છે વિદ્યાર્થીઓને સક્રિય અધ્યયન અનુભવો પૂરા પાડવા. આગળ આપણે જે મોડેલ જોઈ ગયા એમાં જોયું કે રૂઢિગત મોડેલમાં શિક્ષક પણ માહિતી આપે છે, ખૂબ સારી આપે છે, ઊંડાણપૂર્વક આપે છે, પણ એમાં વિદ્યાર્થીઓના પક્ષે કોઈ જ પ્રકારની ક્રિયાશીલતા હોતી નથી. પરિણામે અધ્યયન છે સંપૂર્ણપણે કેવું બની રહે છે મિત્રો, નિષ્ક્રિય બની રહે છે. તો ઈ લર્નિંગનો મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થી પોતાની જાતે અધ્યયન કરે છે, પાછળ પોતે લર્ન કરે છે, શીખતો જાય છે, કંઈક નવું મેળવે છે, એની અંદર કંઈક સુધારા વધારા કરે છે, એના જ્ઞાનમાં વધારો કરે છે. આમ સક્રિય અધ્યયન અનુભવો પૂરા પાડવા એ ઈ લર્નિંગનો એક ખાસ હેતુ છે. ત્યાર પછી વિદ્યાર્થીઓને અમૂર્ત કે સંકુલ વિચારો સમજવામાં મદદ કરવી. એટલે કે મિત્રો, ગણિત અને વિજ્ઞાન જેવા વિષય કે જેની અંદર ઘણા બધા અમૂર્ત ખ્યાલો કે કોમ્પ્લેક્સ વિચારો રહેલા હોય છે, જે અમૂર્ત ખ્યાલો એટલે કે જેને ઇન્દ્રિયો દ્વારા આપણે જોઈ શકતા નથી, સમજી શકતા નથી, પણ જેને માત્ર અનુભવ કરી શકાય છે, તો એવા ખ્યાલો કે વિચારોને આપણે ઈ લર્નિંગ દ્વારા જુદા જુદા ગ્રાફિક્સ છે, એનિમેશન છે, ડિઝાઇન છે, 3D, 2D પિક્ચર્સ છે, એના દ્વારા એ વિચારોને આપણે સમજાવી શકીએ છીએ. આમ ઈ લર્નિંગનો એક અગત્યનો હેતુ છે. ત્યાર પછી હાર્ડવેર, સોફ્ટવેર તેમજ માહિતી અને પ્રત્યયન નેટવર્ક પૂરા પાડવા. ગુણવત્તાવાળું શિક્ષણ અને તાલીમ તમામ લોકો માટે સુલભ અને સરળ બનાવવું. અધ્યયન એ સૌ માટે છે અને એ આપણો સૌનો અધિકાર છે મિત્રો, આપણે જાણીએ છીએ, પણ ઘણીવાર એવું માનવામાં આવે છે કે જે મોંઘી ફી લે છે અથવા જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે એવા જ વિદ્યાર્થીઓને તાલીમવાળા શિક્ષકો મળે છે અથવા એને જ ગુણવત્તાવાળું શિક્ષણ મળે છે. તો ના મિત્રો, શિક્ષણ એ બધા જ માટે છે અને એ ઈ લર્નિંગ દ્વારા આપણે સ્પષ્ટ કરી શકીએ કે ગુણવત્તાવાળું શિક્ષણ અને તાલીમ તમામ દ્વારા સુલભ અને સરળ બનાવી શકાય છે. એજ્યુકેશન ઝોન પ્રસ્થાપિત કરવામાં સામેલ શિક્ષકો, પ્રશિક્ષકો અને વ્યાવસાયિક વચ્ચે
સહકાર વધારો, કારણ કે સહકાર વગર ક્યારેય કોઈ કાર્ય પૂરું થતું નથી. પરિણામે શિક્ષક, પ્રશિક્ષકો અને એવા વ્યાવસાયિકો કે જે તમને એ પ્રમાણેની તાલીમ આપે છે, એની વચ્ચે જેટલો સારો રેપો હશે, સાયુજ્ય હશે, પરિણામે શિક્ષણનું સ્તર સ્વાભાવિક છે ખૂબ સુંદર બનવાનું જ. અધ્યયન માટે માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજી આધારિત શ્રેષ્ઠ પ્રણાલિકાથી માહિતી એકત્ર કરવી અને વહેંચવી, આમ આવા અનેક ઈ લર્નિંગના હેતુઓ છે. હવે ઈ લર્નિંગના લક્ષણો આપણે જોયા, એની સંકલ્પના જોઈ, એના હેતુઓ જોયા, તો આ દ્રષ્ટિએ એની અગત્યતા શું છે એ વિશેની ચર્ચા મારા મિત્ર યજ્ઞેશભાઈ આપની સમક્ષ કરશે. ઈ લર્નિંગની અગત્યતા ઘણી બધી છે. આપણે આજે અગત્યતા જોઈએ એ પહેલાં એક નાનકડી એક આપણે ક્લિપ જોઈએ, એના પરથી પછી આપણે અગત્ય બાજુ જઈએ. આ જે ક્લિપ બતાવવામાં આવી છે એ કેટલી રસપ્રદ લાગે છે. આની અંદર બે બાબતો છે. ઈ લર્નિંગનું મહત્ત્વ તો છે જ, વધતા વધતા આ જે બાબત કઈ રીતના પ્રસ્તુત કરવામાં આવી છે એ પણ ખૂબ અગત્યની બાબત થઈ રહી છે. એટલે જે ઈ લર્નિંગ છે એ ખૂબ જ રસપ્રદ છે અને કોઈપણ વ્યક્તિ એ ઈ લર્નિંગ નો ઉપયોગ કરે તો રસપ્રદ તો બને છે, પણ સાથે સાથે કરકસરયુક્ત બને છે પેપરલેસ વર્ક કરવા માટે. કારણ કે વિદ્યાર્થીએ ઘણા બધા પુસ્તકો લાવે, એ પુસ્તકો સામે ચોપડાની અંદર લખવું પડે, સપ્લિમેન્ટરી અને ઘણા બધા તમે જાણો જ છો એવા પેપરો, એની જગ્યાએ કરકસરયુક્ત રીતે આખો અભ્યાસક્રમ ઓનલાઈન મૂકી શકાય છે અને ઘણી બધી બાબતોની અંદર આપણે કરકસર કરી શકીએ છીએ. એ અધ્યયનને પ્રોત્સાહન આપે છે. એટલે વિદ્યાર્થી જ્યારે અધ્યયન કરતો હોય ત્યારે પ્રોત્સાહન અંદરથી મળી રહે છે અને કઈ રીતના શીખવું, જેમ સહરચનાવાદની અંદર એક પાયાની બાબત છે, એમ આની અંદર પ્રોત્સાહન પણ અંદરથી જ મળે છે. અધ્યયનની અસરકારકતા વધારે છે. એટલે જે ટીચર ભણાવે અને વિદ્યાર્થીઓ અધ્યયન કરે એ જે બાબત છે
એના બદલે આ રીતના જો અધ્યયન કરવામાં આવે તો અધ્યયનની અસરકારકતાની અંદર વધારો થાય છે. તે લવચિક, સુપ્રાપ્ય અને સાનુકૂળ છે, એટલે એની અંદર ફ્લેક્સિબિલિટી રહેલી છે, કોઈપણ જગ્યાએ મળી રહે છે અને સાનુકૂળ પણ છે. અધ્યેતા પોતાની ઝડપે અધ્યયન કરી શકે છે, એટલે કેટલાક બાબતો ઇન્ટરનેટ પરથી કે બહારથી વિદ્યાર્થી માહિતી લાવે છે અને એનું અધ્યયન કરવું છે તો અધ્યયન કરવા માટે જે સ્લો લર્નર છે એ અધ્યયન ધીમે ધીમે કરતા હોય છે. તો આ લર્નિંગ એટલે કે અધ્યયન કરતી વખતે વિદ્યાર્થીને જો ક્લાસરૂમની અંદર કે બીજા ગ્રુપની અંદર હોય તો બીજા મિત્રોની સાથે રહીને એને થોડીક ઝડપ કરવી પડે છે અને ખરેખર એ અસરકારક નથી રહેતું. અને જે ફાસ્ટ લર્નર છે, જે તીવ્ર ગતિથી અધ્યયન કરે છે, એમને થોડા ધીમા પડવું પડે છે. તો આ બે વચ્ચેનો જે ઘર્ષણ હંમેશા સતત રહ્યા કરે છે. જ્યારે ઈ લર્નિંગની પ્રક્રિયા એવી છે કે જેની અંદર જે અધ્યેતા છે એ પોતાના સમયે અને પોતાની ઝડપે એ કાર્ય કરે છે, જે તીવ્ર ગતિથી અધ્યયન કરે છે એમને એક કામ પૂરું પોતે કરી નાખે તો તરત એ બીજું કામ પણ હાથ ઉપર લઈ શકે છે. એટલે કે દરેકને પોતાના સમયે અધ્યયન કરવાનું મળી શકે છે. માહિતીને અધ્યયન કરવાનું સરળ અને ઝડપી છે. આપ સૌ જાણો જ છો કે જે જૂના અધ્યાપકો હતા, એક નોટ અને પેન લઈ અને કાગળની અંદર ઘણું બધું મટીરિયલ બનાવ્યું હોય, વર્ષો પછી એ કાગળ પીળા પણ પડી જાય અને જે એની અદ્યતન કરવું હોય તો એમ ફરીથી આખું લખવું પડે અને કાર્ય કરવું પડે. એટલે કે એને અદ્યતન બનાવવું ઘણીવાર સમયના અભાવે ઘણું મુશ્કેલ અને કંટાળાજનક બને, જેનાથી અદ્યતન જે બનવાનો જે સમય લાગતો એ સમય ઘણો બધો વધી જાય. પણ અત્યારે આ કામ જે ઈ લર્નિંગ ટેકનોલોજીએ જે કામ લીધું છે એની અંદર તમારે કોઈ બે મુદ્દા નવા મૂકવા હોય, કોઈ ચિત્રો મૂકવા હોય તો તરત ત્યાં તમે એડિટ કરી શકો છો, ફોન્ટ્સ તમે બદલી શકો છો, ગ્રાફિક્સ મૂકી શકો છો કોઈ પણ સમય. એટલે કે જૂની માહિતી યથાવત રહે છે અને નવી માહિતી તમે અંદર એડ કરી શકો છો અને કોઈ પણ ખર્ચ વગર એટલે કે જૂની માહિતીને અદ્યતન કરવા માટેની અહીંયા એક સારામાં સારી તક મળે છે. એનિમેશન અને ગ્રાફિક્સની મદદથી અમૂર્ત ખ્યાલો સારી રીતે સ્પષ્ટ કરી શકાય છે. હાલ જ આપણે જે ક્લિપની અંદર જોયું એની અંદર જે ખ્યાલો આપણે મૌખિક રીતે રજૂઆત કરવામાં આવે એના બદલે આ એનિમેશન મૂકવામાં આવે.